પલસાણા તાલુકાના બારસડી ગામે રણછોડરાયના મંદિરે એ દર્શનાર્થીઓ ઉપર મધમાખીએ હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોને એ જ હાલતમાં બારડોલી સરદાર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારસડી ગામે આવેલ રણછોડરાયનું મંદિર આજે વૈસાખી પૂનમ હોય સુરત જિલ્લાભરમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવ્યા હતા, જ્યાં અચાનક મધમાખીનો પૂળો કોઈ કારણસર છંછેડાઈ હતો, જેથી ત્યાં હાજરી મોટી સંખ્યામાં ભક્તોને મધમાખી કરડી હતી. તાત્કાલિક તમામને ખાનગી વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સવારના લગભગ 10:05 કોલ આવેલો મારી પર કે મધમાખી કરડેલો છે, એવો કોલ લખાવેલો અમને. અને ત્યાંથી અમે અહીંયાથી નીકળીને કોન્ફરન્સ કર્યો કોલર સાથે, તો કે 200 જણને કરડેલી છે આશરે. તો ત્યાંથી મોસ્ટ ઓફલી અમુક લોકો પર્સનલ સાધન લઈને નીકળી ગયા, અને અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારી ગાડીમાં 6-7 જણ પેશન્ટ અમે લાવેલા. તો અમે ત્યાંથી તરત ગાડીમાં પેશન્ટ લઈને બધાને ફર્સ્ટ એડ પ્રાઇમરી સારવાર આપી, અને સારવાર આપ્યા બાદ પછી અમારે અમદાવાદ ERCP નેચર સેન્ટરને કોલ કરીને ERCP અમને જે પરવાનગી આપી તે ઇન્જેક્શનો અમે આપ્યા, અને પછી એમણે એડવાઇઝ આપી કે નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરી. એટલે અહીંયા અમે સરદાર સ્મારક હોસ્પિટલમાં નજીકમાં લઈ ઘટના છે. આપણે બારાસડી બારડોલી તાલુકો જિલ્લો છે. મંદિરે વહેલી સવારથી ભીડ જામી હતી, અને મંદિરમાં નીકળતો અગરબત્તીનો ધુમાડો કારણભૂત હોવાનું કારણે ધુમાડો મધમાખીના પૂડામાં જતા રહેતા માખીઓ ઉડી હતી અને દર્શનાર્થીઓને ઈજા પહોંચાડી હતી. સાંભળીએ. હા, ડોક્ટર દીપક ગુપ્તા, કેઝ્યુઅલ્ટી મેડિકલ ઓફિસર, સરદાર હોસ્પિટલ બારડોલી. અમારે ત્યાં લગભગ 9% મધુમક્ખી બેઠી આવે છે. આ બારાસડી મેં રણછોડદાસ મંદિર બહુ સારા લોકો કો કાટા હે. અમારે અહીં જીતને આવે છે સબકી હાલત લગભગ સ્થિર. રણછોડરાયનું આ મંદિર પૌરાણિક મંદિર છે. ઠાકોરના રણછોડરાય મંદિર જેટલી જ આસ્થા અહીં ભક્તોમાં છે, જેથી પૂનમ ભરવા લોકો આવે છે. આ મધમાખીનું ઝુંડ પ્રથમવાર નહીં પરંતુ 2 વર્ષ અગાઉ પણ આજે પૂનમે કેટલાક ભક્તો ઉપર હુમલો કર્યો હતો, અને જેમાં એક આડેદનું મૃત્યુ પણ થયું હતું, જેથી હોવા આ મધમાખીના પૂડાનો કાયમી નાશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.